હર હર મહાદેવ, હરિ ઓમ, જય માતાજી. જો અત્યારે વાગી ગયા છે સવારના 9:15, અને આપણે વાડીએ કઈ આજે કામ કર્યું નથી, સીધા ઘરે જ વહી આવ્યા. કારણ કે મારા ફૈજીના દીકરા એ આવે છે મહેમાન, એટલે એના પપ્પાને એ મહેમાન તો અમારે બહુ મોંઘેરા, એને તેડવા જવા પડે. એટલે દેવાનસિંહ પપ્પા ગયા છે એને તેડવા, એને તેડવા જવું તો એટલે આપણે ફટાફટ વહી આવ્યા. અહીંયા આપણે આજ તો ઓસરીનો આખો પડદો બંધ જ રાખ્યું છે, કારણ કે આપણે ઘર સામે જ મકાનનું કામ આવે છે ને, એટલે બધી ધૂળ અહીંયા આવે ને, આપણે ધૂળ કચરા કરી લીધા છે, એટલે કીધું પડદો બંધ જ રાખીએ. ને આપણે આપણે હવે જવાનું છે રસોડામાં, રસોડામાં કામ કરવાનું છે. ફ્રીજ સાફ, ફ્રીજ તો અઠવાડિયું ન થાય ત્યાં સાફ કરવું પડે, ત્યાં એવું ને એવું ગંધારું થઈ જાય, એટલે ફ્રીજથી બધું બહાર તો કાઢી લીધું છે, અંદરથી લૂઈ નાખી. જો અત્યારે આપણે પોગી ગયા ઘરે, કારણ કે સવારમાં ગાય દોઈ ને હું વહી ગયો તો કાંતિભાઈને તેડવા મારા ફઈના દીકરા, કારણ કે ગાડી લઈને આવે ઈ મહેમાન આપને ગમે, પણ આ મહેમાન ને તો પેશિયલ હું તેડવા જાવ, એવો હરખ છે મારા ફઈના દીકરાનો. બાકી નકર હારા ને તો હું માન દે, બરોબર ને કાંતિભાઈ? પણ નબળા માણસ ને માન દે ને એનું નામ માણસાઈ, એટલે આપણે કાંતિભાઈ ને તેડવા જાય અને પાછા મૂકવાઈ જાય. એટલા દી રોક એટલે કાંતિભાઈ ને સેજ તકલીફ હે, એટલે દવાખાને બતાવવાનું હે, એટલે કીધું અહીં બૈડી આવો, આપણે બે ભાઈ જાહું રાજકોટ બતાવી આવશું એક દી, બરોબર ને કાંતિભાઈ? એક દી જાહું બે નવરા થાય ને, એટલે શું કે બાકી ડાયરો ફોન હોય ને, ફોન મોબાઈલ આપણે દવાખાના વાળા ભાઈનો, કે ડૉક્ટર આનું જાણે છે કે અહીંયા હાજર છે રહે, આજ નથી ને કાલ આજ ડૉક્ટર નથી, આપણે જાય તો આજ નથી, આપણે અહીંયા ક્યાં થોડુંક પડ્યું રહેવાય, ફોન કરીને જાવું, આપણે તપાસ કરાય, તપાસ કરીને અને પ્રાઇવેટ દવાખાને તપાસ કરીને તમે. હા બસ, હું બાકી હળમળિયા ડાયરો બધું મજામાં ને. હા હળમળિયા ડાયરો બધું મજામાં, બધાને સારું છે, કોઈ બીમાર માંદા નથી, માંદા ન હોય એટલે હા, આપણે બધાને જુદા જુદું રહેવાનું, કોઈને ઘરે બહાર કઈ જવાનું નોખા રહેતા હોય. કાંતિભાઈ કોઈ રે, કાંતિભાઈ ને ને કાંતિભાઈ 2 વર્ષના હતા ને, તે દિવસે મારા ફૈજી 14 વર્ષ થઈ ગયા છે, એટલે કાંતિભાઈ ને મોહાર આવવાનો આગ્રહ વધુ છે. કાંતિભાઈ ને ભાવ હોય સારું લાગે મનમાં, કોઈને ઓલું ખોટું તો જ આવવાનું હોય, દેવાંશ ને ગમે તમે આવો ને, તો પછી નૈના ને ગમે કે નથી ગમતું તમે આવો, ઈ સારું લાગે, કઈ વાંધો નહીં, હસવે હે ને, તો વાંધો ન હસવ તો મને કેજો, હો ના ના તો જરીક ઠપકો દઈ, એવો ક્રોધ કાય ખાર ક્રોધ થોડો કોઈ તો ભલે, નકર જરીક એને ડારો દઈ આપણે. ના ના તો હું ભાખરો વેકેશન કરી આવું, બીજું તો ના હોય તો, એવું કઈ નહીં, કા ખોટો ન કહે, આ તો ખાલી મજાક કરે, કોઈ ખોટો ન બોલે, ખોટું લાગે એવું ન બોલે, બોલે ના મહેમાન હોય ગમે તે હોય, સારું લાગે તો જ આપણે કોઈ માણસ ને ઘરે જવાનું, વડકું ભરે કે ઓલું મોઠું બગાડે એની ઘરે જવાનું નહીં, જવાય નહીં, બરોબર, હસમુખાન હેતાડવા હો તો મરકીન કાઢે વેણ, બાકી કાળ મુખાન રિહાવડા ને રિધમભાઈ નો રહેવાય, પાહે નો રહેવાય, બંગલો હોય ગમે હોય બધા હરખો જ છે, બધા ખાઈ પીએ છે, બંગલા ન હોય તો કઈ નહીં, બિલ્ડિંગ ન હોય બધા મારા, બરોબર, આયોજન કર્યું છે ગોલાનું, ગોલા ની ચાસણી આપણે, મગજ ને ટાઢા, મગજ ને હે ને ઠંડા, આપણે શોખ જ છે બધી વસ્તુ ઘરની જ ખાવાની, આ ગોલા નું મશીન આપડે 6-7 વર્ષ ઘરનું જ છે, અને વરહોરે પોરબંદર આપણે મારા માઇસી ત્યાંથી જ ચાહણી આવે છે, અને ચાહણી બનાવવાના છે આપણે મહેન્દ્રભાઈ તેરૈયા, મારા માસા, હમણાં બા ગયા હતા ને એટલે માને કીધું કે ગમે એ ભૂલી જાજો પણ ગોલાની ચાહણી ભૂલતા નહીં, એ છે રૂહી, હા
કિસમિસ, ચોકલેટ, ટોપરું, ડૂટી ફૂટી અને જેલી. એમાં એવું છે કાજુ બદામ ને એ બધું પડ્યું છે, પણ એ બધું રૂહીબેન ના પાડે છે કે એ ચાવવું બહુ પડે ગોલામાં નાખીને. એટલે એ જે વેપાર કરતા હોય એને દેખાડવા હાટું નાખવું પડે. આપણે કઈ પ્રશ્ન છે નહીં, આપણે તો ઘરે જ ખાવા છે. એટલે કે જો કઈ વાંધો નહીં, છોકરાઓ કે એમ કરવાનું હોય. હમણાં ગોલા દેવાનસી ને પપ્પા મશીનમાં હમણાં ઘણી દે, કઈ ઘટે નહીં એવો. અરે આપણે ઘરના ફ્રીજ નો બળો. અને આ બરફ આપણે જે જમ્મી, એ માપ ને એની સાઈઝ નો જમ્મી ને તો ચાલે. આવડી આવડી વાટક્યું જમેવી પડે. એટલે આ વાટકા આપણે કાંજીએ ચડાઈ દઈએ અત્યારે જ ઉતારી. ગોલાની સીઝન નખર નો હાલે, પાછા નખર નો હાલ ના. પેલા હે ને તાહા બાંગો હોય ને જરીક વાટકો જાયમો, એટલે થોડો આપણે લેવલ માં આવે પછી હાલે. લાવ પકડું મશીન. હવે લે મોટું રેકડી આપી દે. તમે ગોલા નો ધંધો ચાલુ કરજો તો હાલે એવું છે. ઘર પૂરતા આપડે ખાવાનું થઈ જાય ને. આપણે વેકેશન માં બધા આવે ને છોકરાઓ, એટલે નકર ગોલા વાળો આવે ને બાર થી, એટલે 200 રૂપિયા જોઈ જાય. અને અમારે ઈ કઈ ઈ પ્રશ્ન નો રે. અત્યારે ઉનાળો હોય એટલે વેચવા આવતા જ હોય. પણ આપણે હજી નાખવો છે રાંગડો હર્યો. નાખી દે અને મુરીત આપડે થાય ભાણુભા કાંતિભાઈ થી. અમને હે ને કાંતિભાઈ અમને આવે ને એટલે અમને એટલો આનંદ આવે કે એની વાત જવા દો. જો એક કલર નખાઈ ગયો અને બે ને ત્રણ કલર જ રાખ્યા છે, કારણ કે આપણે ઘર લાઈ ઘરે પૂરતા ત્રણ કલર તો ઘણા થઈ પડે. આનંદ આવે સારું, માણસની કિંમત છે ને. ઓહો દુનિયા બીજો કઈ નથી. આ ત્રણ કલર નો મેન સ્વાદ હોય. ભલે ઢાંકણે નું ખોલીને રાખ દે ને તોય વાત છે. આલી ખોલ દે તો. પછી હે ને ખીચડી હલાવીને હલાવીને ખાઈ જવાનું. આપણો ગોલો બની થઈ ગયો તૈયાર. હવે આ ગોલો આપણે બાઈને ખાવા જઈએ તો કેટલા નો આવે? 50 રૂપિયા નો. 50 રૂપિયા લિયા. જો આપણે નાનજી બાપા બેદીથી ગયા હતા બાર ગામ, એટલે કે લગ્નમાં. એટલે લગ્નમાંથી આવતા રહ્યા અને એના વિના તો હે ને ગાયું ને આમ મજા નો આવે. કારણ કે નાનજી બાપાની એટલી એવાયું ને કે એમાં કઈ ઘટે જ નહીં. અને જો કે આપણી એવાય છે, આપણે કદાચ હેઠે ગરકી જાય તે બોલે એમ નથી એવી છે. પણ બે દી અહાંગરો લાગ્યા ને આની તને ખંજોર છું હમણાં. અને એમાં પાછું એવું છે કે નાનજી બાપા આખો દી હોય અને મારે આખો દી હોય આપણે, પણ કામ હોય એટલે ગામમાં જવું ના તે હોય, એટલે એમ ફેરફાર પડે થોડોક. અને ઘણા કોમેન્ટમાં એમ કહેતા કે નાનજી બાપા કેમ દેખાતા નથી, અને હાજર એ છે. અને નાનજી બાપા શું થાય, નાનજી બાપા અમારા ગામના પટેલ છે અને અમે તો રાજગર બ્રાહ્મણ છીએ, પણ અમારે ને એને કંઈક આગલા જન્મના કંઈક એવા હઈ છે લેણ દેણ બાકી રહી ગયા છે. એટલે નાનજી બાપા અહીંયા અમારે ભેગા જ છે અત્યારે, એટલે એકબીજાને કંઈક ઓલા ભાવને બાકી હશે કા નાનજી બાપા. હા કાંઈક હોય ને, સંબંધ હોય તો જ આ બધું થાય.
નાનજી બાપા હે કડવા પટેલ, અદવાણી અદવાણી કુટુંબમાં હે કડવા પટેલ. પણ એકબીજાને હે ને મન મરી ગયા એટલે રે હે, બાકી તો અટાણે હગા હગા ગઈ ધાવની નંદ મેળવતો કા નાનજી બાપા. અરે એ તો અટો કળિયુગ છે આ તો. હા ને નાનજી બાપા હે એક આપણે હવે આમ ઘર જેવું દોસ્તાર જેવું થઈ ગયું, ભલે એની ઉંમર મોટી છે પણ મન બેના અમારે દોસ્તાર જેવા થઈ ગયા હવે. નાનજી બાપા એવું લેવાય ને. અને નાનજી બાપા કઈ ઘટવા ન દો, એને વિહામો ખાવો ન ગમે, એ કઈક કઈક વાડીએ હોય ને એટલે કઈક કઈક કર્યા જ રાખે, એને હક ન થાય. અને આખો દીજો કે આમ તો 4 મહિના લગી હે ને એ ગામમાં જતા જ નથી, એ રાઈટ ને દી એમ મેઘધારા સેવા કરાય. હા એ માતાજી સેવા કરે રાખે. માતાજીને હે ને ભૂખા ન રહેવા દે, તડકે ન રહેવા દે. બાપા નવરું બેહવું ન ગમે કા નાનજી બાપા? હા નવરા બેઠા એટલે મન જો તાવ આવે એવું થઈ જાય, પકડાઈ જાય શરીર. એ વાત સાચી. જો આપણે દારનું ટીસી બરી ગયું હતું એટલે અરજી કરી અને ટીસી આવી ગયું અને ચાલુ થઈ ગયું એટલે આપણે આ વાડીએથી જે કેબલ પાથરો તો એને હકેલ લઈ, કારણ કે જરૂર નથી હવે પછી કંઈ ખોટે ખોટો રાખવો ને. હા હવે કઈ ટીસી બૈરે જ નહીં રાખે. આપડે બહાર જતા હોય ને, હું બાર ગામ પેલા આપડે બ્લોગ ચાલુ નતા, હવે બધાને ખબર છે ખેતી કરે છે. ખેતી કરી પણ આપણી જિંદગી આપણે કેવી જીવી છે એ જોવાનું હોય, બીજું કઈ જોવાનું ન હોય. બીજું હું હે કંટાળો ન આવવો જોઈએ એટલે હાલે. હા આનંદ થી રહે, બસ સિટી માં રહે કે અમેરિકા રહે કે આપણે બૈડિયા માં રહે એમાં કઈ ફેર ન પડે, આપણે ખુદ ખુશ રહેવા જોઈએ. આને બાંધી ને પછી લઈ જઈએ, કઈ ખીંદરા લઈ આવી. આપણે થોડા ખેડી ખેતી કરતા હોય એટલે માણસ એમ થાય કે તડકો નહીં લાગતો, પણ અમને તડકો ન લાગે. તડકો લાગે તો જવું ક્યાં, આમાં ફરજિયાત હોય અમારે. પણ આપણે તડકાનું અત્યારે ઉનાળાનું જ કઈ વાડી આવવાનું હોય, ચોમાહામાં એમાં કઈ તડકો હોય એટલો બધો ન હોય, અત્યારે કામ ઓછું હોય. હા ને અત્યારે આપણે આવી કહીએ અત્યારે 6 વાગે આવ્યા છે અને સવારે 9-10 થાય ત્યાં પાછા ઘરે વયા જાય એટલે આપણે કઈ તડકો લાગે નહીં. અને અમે ખેતી કરતા લાગે નહીં, પછી જેવો તેવો કઈ મેં આપણે ટેવ પડી ગયો હોય. હા હાલ હવા ઉપડશે નહીં આપણાથી, ઉપડશે મારાથી ના ના, એ બાંધીને હમણાં લઈ જઈશ બે દોરડા લઈ. વજનવાળો કેવો હોય, કે વજનવાળો હોય.